રાપરની અયોધ્યાપુરી પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન બાદ સલામી ઝીલવામાં આવી. હવે જોઈએ રાપરતીમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી અયોધ્યાપુરી પ્રાથમિક કુમાર શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. શાળાના એસએમસી અધ્યક્ષ પ્રવીણ ઠક્કરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. પ્રાર્થના બાદ શાબ્દિક પ્રવચન મંજીભાઈ ચાવડાએ કર્યું હતું. ત્યારબાદ એસએમસીના અધ્યક્ષ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શાળાના નવા આચાર્ય અર્જણભાઈ ડાંગરનું પણ એસએમસી પ્રવીણભાઈ ઠક્કર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નવા આચાર્ય ડાંગર સાહેબનો પ્રાથમિક પરિચય હસમુખભાઈ ઠક્કરે આપ્યો હતો. પ્રાસંગિક પ્રવચન વ્યાસભાઈ સોલંકી, ચિગનાબેન ઠક્કર, કાંતિભાઈ માલીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારસભાઈ ઠક્કરે કર્યું હતું અને આભારવિધિ રાજેશભાઈ કુબેરે કરી હતી. કાર્યક્રમના શાળાના એસએમસી મહિલા સભ્યો પૂરીબેન દરજી, પ્રીતિબેન દરજી, ભાવનાબેન ઠક્કર, ભાવનાબેન ગોસ્વામી, કલ્પના ડોડિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત થયા હતા. કાર્યક્રમની વ્યવસ્થા શાળાના આચાર્ય અર્જણ ડાંગર, મનજી ચાવડા, હસમુખ ઠક્કર, પારસ ઠક્કર, સુભાંગીનીબેન ગોટબોલે અને રાજેશ કુબેર દ્વારા સંભાળવામાં આવી હતી.